નમસ્કાર મિત્રો, કોરોના વાયરસને લઈને આપણે ઘણા સાવચેત થયા છીએ, પરંતુ હજી પણ આપણને ઘણી સાવચેતીની જરૂર છે. ભારતમાં રહેતા મોટાભાગના વૃદ્ધોને ઉંમરની સાથે સાથે કંઈક ને કંઈક તકલીફો અથવા તો રોગો થતા રહે છે. બહુ ઓછા એવા વૃદ્ધો છે જે સંપૂર્ણ સ્વસ્થ છે. જે વૃદ્ધોને ડાયાબિટીસ, બીપી જેવી બીમારીઓ છે, તેઓને મારી નમ્ર અપીલ છે કે તમે તમારા પરિવારને ધ્યાનમાં રાખી દવાઓનું નિયમિત સેવન કરો અને સ્વસ્થ રહો. જો તમારી પાસે દવાનો સ્ટોક નથી, 8-10 ગોળીઓ જો પડી છે, તો હજુ પણ વાતાવરણ આગળ કઈ રીતે વધશે એ કહેવું મુશ્કેલ હોય, કમસે કમ 1 મહિનાની દવાનો સ્ટોક કરી લો. તમારા સંતાનોને જણાવો કે મારી પાસે પૂરતી દવા નથી, બજારમાંથી દવાઓ લઈ લો. બીજી વાત, ઘરમાં અત્યારે જ્યારે બધા જ છે ત્યારે કંઈક ને કંઈક અવનવી વાનગીઓ બનતી હશે, પરંતુ વૃદ્ધો પોતાની તબિયતને સાચવે. જે વાનગી, જે ખોરાક તમારા શરીરને અનુકૂળ નથી, એવા ખોરાકથી દૂર રહો, સાવચેત રહો અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપી અને એવો જ ખોરાક લો કે જે ખોરાક તમને પચી જાય છે અને જે ખોરાક તમારી બીમારીને અનુરૂપ છે. જો એવું નહીં કરવામાં આવે તો આપણી રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થશે અને ક્ષીણ થયેલી રોગપ્રતિકારક શક્તિવાળાને કોઈ પણ વાયરસ બહુ વહેલી તકે ચપેટામાં લઈ લે છે. બીજી વાતનું એ ધ્યાન રાખવાનું રહેશે કે વૃદ્ધો છે તેને રિક્વેસ્ટ કરી શકાય છે. બાળકોને ધમકી આપીને પણ ઘરમાં બેસાડી શકાય છે. બહુ ધ્યાનથી આ વાતને લેજો. બાળકોને ધમકી આપીને, ખીજાઈને પણ ઘરમાં બેસાડી શકાય છે, જ્યારે વૃદ્ધોને માત્ર રિક્વેસ્ટ કરી શકાય છે. ભારતીય તમામ વૃદ્ધોને અમારી રિક્વેસ્ટ છે, તમે તમારા પરિવારની સાવચેતી માટે, બીજા કોઈના માટે નહીં, તમારા પરિવાર માટે જ તમે ઘરમાં બેસો. ઘરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ શકે છે, તે પ્રવૃત્તિમાં તમારું ધ્યાન બટાવો અને સ્વસ્થ રહો. માત્ર ને માત્ર અત્યારે એ જ કામ કરવાની જરૂર છે જે કામથી આપણે સલામત રહીએ. બીજી બધી જ વાતો આ પરિસ્થિતિ, કોરોના વાયરસની પરિસ્થિતિ ટળ્યા બાદ થઈ જ શકશે, પરંતુ જો આપણને કંઈ થયું, આપણા પરિવારને કંઈ થયું, તો આપણે ક્યાંય ના નહોતા. સમયસર દવા લઈએ, સમયસર આહાર લઈએ, જે આહાર આપણને યોગ્ય છે. બીજી વાત ધ્યાન રાખો, જે વૃદ્ધો છે એ જ નહીં પરંતુ બધા જ ઘરના સભ્યો કમસે કમ 15-20 મિનિટ સવારનો જે કૂણો તડકો છે, અર્થાત 9-9:30 વાગ્યા પહેલાનો જે તડકો છે, એની અંદર બેસીએ. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત આવું શાસ્ત્રનું વાક્ય છે. સૂર્ય પાસેથી, આદિત્ય પાસેથી આરોગ્યની ઈચ્છા રાખવી જોઈએ. તો આ સમયમાં તાપનું સેવન આપણને ઘણા બધા રોગોથી મુક્ત કરી શકે છે. તો વૃદ્ધોએ ખાસ આ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે, બહાર ન નીકળતા ઘરમાં રહેવું અને સવારના સમયે તાપનું સેવન કરવું. બીજી પણ એક વાત ખાસ ધ્યાનમાં લેવી, એવો કોઈ ખોરાક ન લેવો, એવું કોઈ કામ ન કરવું જેનાથી બંધકોષ થાય. જ્યારે બંધકોષ થાય છે, કબજિયાત થાય છે, ત્યારે શરીરમાં અનેક પ્રકારની વિકૃતિઓ આપોઆપ ફેલાય છે અને એ વિકૃતિને લઈને રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થાય છે અને આપણે વાયરસના ચપેટામાં બહુ જ વહેલી તકે આવી જઈએ છીએ. તો આ વાતોનું ધ્યાન રાખીએ અને સ્વસ્થ રહીએ. મારી બીજી ભલામણ માતાઓને છે, રસોડાનું સંચાલન એટલે આરોગ્યનું સંચાલન. જ્યાં સુધી ઘરનું રસોડું આરોગ્યલક્ષી ખોરાક બનાવે છે, આરોગ્યલક્ષી ખોરાક રાંધે છે, ત્યાં સુધી ઘરમાં કોઈને બીમારી આવવાનું કોઈ કારણ રહેતું જ નથી. પરંતુ જે ઘરનું રસોડું બગડ્યું, એ ઘરમાં અનેક પ્રકારના રોગો આવશે. માતાઓ, તમે જગદંબાનું સ્વરૂપ છો, તમે અન્નપૂર્ણાનું સ્વરૂપ છો,
તમે તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખો. જે હું ધ્યાન દોરીશ, સૌથી પહેલી વાત છે, ઘરમાં જેટલા સભ્યો છે જે પોતાની જાતે સમજી અને તુલસીનું સેવન કરે છે એને મુબારક છે, ધન્યવાદ છે. પણ જે લોકો સમજીને, જેમ કે નાના બાળકો છે, કે એ લોકોને આપ સમજણ નથી, તો એને માતાઓ તુલસી પત્ર અવશ્ય તોડીને ખવડાવે. બીજી વાત, શાકભાજી લેવા, દૂધ લેવા અથવા જીવન જરૂરિયાતની કોઈક વસ્તુ લેવા જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે પણ અત્યારની જે સાવચેતીઓ છે, જ્યાં ત્યાં ન અડવું, જે તે વસ્તુઓને આપણે સાવચેતી પૂર્વક સ્પર્શ કરવો, ઇત્યાદિ જે અત્યારની સાવચેતીઓ છે તેને ખૂબ જ ધ્યાનમાં રાખજો. કારણ કે જે લોકો ઘરની બહાર નીકળે છે તે લોકો જ પાછા ઘરની અંદર બીજી વસ્તુઓ અથવા તો રોગો લઈને ના આવે, એ એની નૈતિક ફરજ છે. આપણા પરિવારની સુરક્ષા આપણી જ ફરજ છે. જમવાના થોડા સમય પહેલા નમકવાળા પાણીમાં નાના નાના આદુના ટુકડા કરીને પલાળો અને ફરજિયાત ઘરના તમામ સભ્યોને, આબાલ વૃદ્ધોને, ઓછામાં ઓછા 4-5 આદુના ટુકડા આપી દો. એ આદુના ટુકડાનું સેવન થયા પછી 15-20 મિનિટે ખોરાક આપો. જો આપણા ઘરમાં આ એક પરંપરા સચવાય, અત્યાર પૂરતી, હું એમ નથી કહેતો કે તમે રોજ આ કામ કરો, તો પાચનતંત્ર ઘણું સારું રહેશે બધાનું. અને પાચનતંત્ર ઠીક હશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, અને મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જ બધા વાયરસ સામે લડતી હોય છે. ઘણીક વખત એવું થાય છે કે છોકરાઓને, સંતાનોને, નાના બાળકોને ખાંસી ઉધરસ વારે વારે આવે છે. આયુર્વેદની અંદર ખાંસી રોકવાના જે સિદ્ધ પ્રયોગ છે એ હું બતાવી દઉં. સાકર અને તુલસી પત્રને સાથે ચાવો, છોકરાઓને શીખવાડો. સાકર અને તુલસી પત્રને સાથે ચાવીને ખાવાથી આવતી ઉધરસ ટૂંક સમયમાં બંધ થાય છે. જો વધારે ઉધરસ હોય તો 2-3 વાર આ પ્રયોગ કરાવડાવો, તેનાથી છોકરાઓને ઉધરસ ધીમે ધીમે બંધ થઈ જશે. જે સંતાન, જે બાળક 12 વર્ષથી ઉપરના છે, તેને અરડુસીનો રસ અથવા અરડુસીનું ચૂર્ણ મધ સાથે આપી શકાય છે. ધ્યાન રાખજો, જે બાળક 12 વર્ષથી નીચેનું છે એને ક્યારેય અરડુસી આપવી નહીં. ખાંસી માટે અરડુસી અતિ ઉત્તમ ઔષધ છે, પરંતુ 12 વર્ષથી નીચેના બાળકને ક્યારે અરડુસી આપવી નહીં. ઘરની અંદર ઘણા લોકો નાના મોટા પાયે વનસ્પતિઓનો સંગ્રહ કરે છે. બહેડા, બહેડા એક એવી વનસ્પતિ છે, જો તમારા ઘરમાં હોય તો એનો નાનો ટુકડો મોઢામાં રાખી મૂકવાથી ઉધરસ તાત્કાલિક શમે છે અને મોટા સ્વરૂપે તમને પરેશાન કરતી નથી. આમાંથી જે ઉપાય આપણે ત્યાં અવેલેબલ હોય એ ઉપાયને કરીને પણ છોકરાઓની ખાંસી બંધ થાય અથવા ઓછી થાય એ પ્રયત્ન કરવો જોઈએ. હવે બીજી વાત, માતાઓ વિશેષ રૂપે ધ્યાન આપે. અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે સાંજે તમે મગ પલાળો, અને એ પલાળેલા મગને જ્યારે નાના નાના અંકુર ફૂટે છે ત્યારે એક કપડામાં લઈને બાંધી દો, અને એમાં જ્યારે થોડા મોટા અંકુર થઈ જાય છે, એ અંકુરિત થયેલા મગ એટલું બધું પોષણ આપે છે, એટલી બધી આપણા શરીરને તાજગી આપે છે કે એની વાત નથી કરી શકાતી. તો એ ખોરાકને માત્ર જો એમનન ખાઈ શકાતો હોય તો એનાથી ઉત્તમ કોઈ નથી. એ અંકુરિત થયેલા મગ કોઈ પણ મસાલા નાખ્યા વિના જો તમે એમનન ખાઈ શકો છો તો બહુ જ સારું છે. પરંતુ જો એમનન નથી ખાઈ શકતા તો માત્ર ને માત્ર કહેવા પૂરતું મીઠું નાખી અને ઘરમાં જેટલા સભ્યો છે તે બધાને નાસ્તામાં આપો. 1 ચમચી 2 ચમચી 5 ચમચી 10 ચમચી, જેને જેવી તાસીર હોય અને જેને જેવું ભાવે, પરંતુ ફરજિયાતપણે આ વસ્તુનું સેવન અત્યારે જરૂરી છે. આનાથી એટલા બધા ફાયદા થશે એની ચર્ચા અત્યારે આપણે કરવા નહીં બેસીએ, પરંતુ આ એક વસ્તુ અવશ્ય કરો. બીજી વાત, જે ઘરની અંદર આરો સિસ્ટમ નથી લાગેલી એ ઘરની માતાઓ
ફરજિયાતપણે ઉકાળેલું પાણી બધાને પીવડાવે. ઘરમાં રાતે વાસણમાં પાણી ઉકાળી લો અને એ પાણીને સવારે ઠંડુ થયેલું હોય ગાળી લો અને એ જ પાણી આખો દિવસ વપરાશમાં લો. જો ગરમ કર્યા વગરનું પાણી અત્યારે પીવામાં આવશે તો અનેક પ્રકારના રોગો એનાથી પણ ફેલાય છે. અત્યારનો ઋતુઓનો સંધિ સમય છે એટલા માટે રોગચાળો વધારે વકરે છે, તો આ સમયમાં પાણી પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ઘરમાં બધાને એ જ પાણી આપવું જોઈએ. માતાઓ ઘણીક વખત એવું કરે છે કે બપોરે જે ખોરાક રાંધ્યો હોય, જમણવારમાં જો એ ખોરાક વધે છે તો એ ખોરાકને સાંજે પણ પીરસે છે. અત્યારે જે પ્રમાણેનો સમય છે એ પ્રમાણે આ વસ્તુ પર તુરંત રોક લગાવજો. એટલા પ્રમાણમાં જ જમવાનું બનાવો કે જેટલું જમવાનું એક સમય પીરસવામાં આવે તો એ પૂરતું થઈ જાય, બિલકુલ વધે નહીં. અને કદાચ જો વધ્યું હોય તો એ વધેલા ખોરાકને સાંજે, વાસી થયેલા ખોરાકને સાંજે ફરી પીરસશો નહીં. એનાથી શરીરમાં વાયુ થાય છે અને વાયુ તમારી રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે. તો જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે આ બધા વાયરસથી મુક્ત નથી થઈ જતા ત્યાં સુધી વાસી ખોરાક બિલકુલ ના લઈએ. વાસી ખોરાકની કેટેગરીમાં ઘરમાં જે ઘણાક દિવસથી નાસ્તાઓ બનેલા પડ્યા છે એ નાસ્તાઓ પણ ના લઈએ. ચોકલેટ, બિસ્કીટ, આઈસ્ક્રીમ વગેરે જે ઘણાક દિવસોથી પેક વસ્તુઓ આવે છે ઘરમાં, એને પણ અત્યારે જો ના લઈએ તો ઘણું સારું છે. પ્લસ જેમાં ઘણું બધું તેલ છે, ઘણું બધું ઘી છે અથવા તો ઘણી બધી સાકર અથવા ખાંડ છે, એવા કોઈ પણ પદાર્થોથી અત્યારે દૂર રહીએ, એ જ આપણા માટે સલામતી છે. એ બધા જ પદાર્થો પચવામાં ભારે છે અને જે ખોરાક પચવામાં ભારે હશે એને પચાવવા માટે શરીરની પોતાની તાકાત ખર્ચાશે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને ક્ષીણ કરે છે. એટલા માટે એ વસ્તુને આપણે દૂરથી ત્યજી દેવી જોઈએ. બીજી વાત, જે ખોરાક રાંધીને તૈયાર થાય છે આયુર્વેદ પ્રમાણે એ ખોરાકમાં પોતાનું સત્વ 40 મિનિટ સુધી સંપૂર્ણપણે હોય છે. ખોરાક જેમ જેમ વાસી થતો જાય અર્થાત એનો સમય વધતો જાય તેમ તેમ એ ખોરાકમાંથી એના ગુણો ઓછા થતા જાય છે. ધ્યાન રાખો, જે રસોઈ તૈયાર થઈ છે એ રસોઈને 40 મિનિટની અંદર પોતાના પરિવારને પીરસીને જમાડી દો. જો આવું કરવામાં આવશે તો ઘણી બધી આપણા રોગ પ્રતિકારક શક્તિને સહુલિયત મળશે અને આપણું શરીર સ્વસ્થ રહેશે, પરિવાર સ્વસ્થ રહેશે. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે વિશ્વ પર કોઈ મોટી આફત આવી છે ત્યારે ત્યારે નારીએ જ આ વિશ્વનું સંરક્ષણ કર્યું છે. માતાઓ, તમે જગદંબા છો, તમે અન્નપૂર્ણા છો, તમે જ તમારા પરિવારનું અત્યારે રક્ષણ કરો, તમે જ આરોગ્યલક્ષી રસોડું બનાવો. આ વાતાવરણ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આ રીતે તમારા રસોડાને આરોગ્યલક્ષી બનાવીને તમે જ તમારા પરિવારની સુરક્ષા કરો. તો આવી રીતે રસોઈઘરને, રસોડાને આરોગ્યલક્ષી કરીને તમામ માતાઓ પોતાના પરિવારને સુરક્ષિત કરે. એક નમ્ર અપીલ યુવાનોને પણ છે. આજકાલ તમે નોકરી ધંધાએ જતા નથી, ઘરમાં રહો છો, તો પ્લીઝ બે હાથ જોડી અને તમને વિનમ્ર અપીલ કરું છું, શું બનાવવાની છે ખાવાનું, શું બનવાનું છે, આ બનાવ, તે બનાવ, આવું નથી બનાવ્યું, તેવું નથી બનાવ્યું, આમ કર્યું છે, તેમ કર્યું છે, આ બધી જે આપણી સાહજિક વૃત્તિઓ છે પુરુષોની, એના પર કંટ્રોલ કરો. અત્યારે એ સમય છે કે સાથે મળીને ઘરમાં એવી રીતે રહીએ કે એકબીજાના પૂરક થઈએ, નાના મોટા કામોમાં હાથ બટાવો. તમે એ નથી કરી શકતા, વાંધો નહીં, કારણ કે ઘણા એવા
જેન્ટ્સ હશે કે જેણે જિંદગીમાં કોઈ દિવસ સાવરણી નથી પકડી, કોઈ દિવસ વાસણ નથી ધોયા, નથી ચા બનાવી, કોઈ દિવસ ભોજન બનાવવાની તો વાત જ દૂર છે, એવા ઘણા લોકો હશે. પરંતુ સમય અને સંજોગને અનુસાર માત્ર ને માત્ર ઓર્ડર કર્યા વિના તમે ઘરે બેસી અને આજે તમારા પત્નીને, તમારી માતાને, તમારા બહેનોને એક હેલ્પફુલ થાવ, હાથ બટાવો, સારી રીતે કામ કરવામાં મદદ કરો. જો એવું નથી કરી શકતા તો શાંતિથી બેસો, એમના પર ઓર્ડર ન કરો. ઘરની અંદર જે વસ્તુ બની છે એને શાંતિથી જમી લો અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે એની જવાબદારી માથે લો. તો પ્લીઝ આ સમયને તમે એવો બનાવો કે આપણને યાદગાર રહે કે આપણે 10 દિવસ, 5 દિવસ આપણા પરિવાર સાથે વિતાવ્યા છે. બીજી વાત, અચાનક જ્યારે આ પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આપણા ઘણાક એવા મિત્રો હશે, ઘણાક એવા સંબંધીઓ હશે કે જે લોકોને પોતાના ઘરમાં રાશન ભરવાનો પણ સમય નહીં મળ્યો હોય. કારણ કે બધાની પરિસ્થિતિ એક સરખી નથી હોતી, દરેકના ઘરમાં પૈસાની એટલી સગવડ નથી હોતી કે ઘણું બધું રાશન પોતે ભરી રાખે. જો તમારા ધ્યાનમાં તમારું કોઈ એવું સ્નેહીજન છે, તમારા ધ્યાનમાં તમારો કોઈ એવો મિત્ર છે, તો તમે સામેથી એને ફોન કરો અને પૂછો કે ભાઈ તને કોઈ જરૂરત છે. જો એને જરૂરત છે તો સાવચેતીને ધ્યાનમાં રાખીને, યાદ રાખજો, સાવચેતીને ધ્યાનમાં રાખીને એને મદદ કરો. તમારે પૈસા આપવા છે, અત્યારે ઘણાક બધા ડિજિટલ લેણદેણ થઈ શકે છે, એના માધ્યમથી એને પૈસા પહોંચાડી શકો છો. એને રાશન આપવું છે તો ઘરે બોલાવીને પણ એ રીતે આપો કે અત્યારની જે સાવચેતી છે એનો ભંગ ના થાય. તો આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જે જરૂરિયાતમંદ છે, તમારું ઓળખીતું છે, તમારો સ્નેહીજન છે, તમારો મિત્ર છે, એ કોઈ આપદામાં છે તો એને તમે સામેથી મદદ કરો. ઈશ્વર આવા સમયે કરેલી મદદને અનેક ગણી ગણે છે અને એનો બદલો એ રીતે આપે છે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં બેસે. ફરી ફરી દરેકને નમ્ર અપીલ છે, વૃદ્ધો ઘરમાં બેસે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, માતાઓ રસોડાનું હેન્ડલિંગ એ રીતે કરે, રસોઈ એ રીતે બનાવે કે જેથી બધાની તબિયત સારી રહે. ઘરની અંદર ઘણીક વખત આપણે એવી વસ્તુનો સ્ટોક કરી રાખીએ છીએ, ચીઝ, બટર, આ બધી વસ્તુઓથી આપણા ફ્રીજ ભર્યા પડ્યા છે. અત્યારે એ સમય છે કે એનો પણ જેટલો મર્યાદિત પ્રયોગ થઈ શકે, યાદ રાખો, વધારે પડતા મસાલા, ચીઝ, બટર, ઘી, તેલ, સાકર, ખાંડ, આ બધી વસ્તુઓથી જેટલી પરહેજ થાય એટલી પરહેજ કરી જેટલો સાદો ખોરાક બનાવી શકાય, લઈ શકાય એટલો સાદો ખોરાક બનાવો, એટલો સાદો ખોરાક લો, એમાં જ આપણે સુરક્ષિત છીએ. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે સાવધાન રહીએ, સ્વસ્થ રહીએ.